અને બાળકોનું કાયુનું સુંદર રીતે અમે જોઈ રહ્યા છે ફેસબુકમાં અને આપનું હંમેશા કહી ને કંઈ એક્ટિવિટી ચાલતી જ હોય છે અને વૈષ્ણવોને ખૂબ રીતે બરોડાના વૈષ્ણવો ને આજુબાજુના બધાને ખૂબ સુધી આપી રહ્યા છે અને આજના મુચ્છનો ભાગ અને અહીં અમારા ઝૂમ દ્વારા આપશે બધા વલના વૈષ્ણવોને આપ અમે જ્યારે અખંડ બોંડ આચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની અતિ સ્નેહી વલ્લભીય સૃષ્ટિને સર્વપ્રથમ તો આજે મંગલ રથયાત્રાના મહા મહોત્સવની ખૂબ 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 મંગળ મંગળ વધાઈ 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 અને આશીર્વાદ સાથે શ્રીનાથજી વચનામૃત ના નેજા હેઠળ જે બી દિવ્ય વૈષ્ણવો પોતાના ભગવદ ભગવદભાવને ધારણ કરીને પોતાના નિજ સ્વરૂપોને સેવ્ય સ્વરૂપોને હૃદયમાં હૃદયસ્થ કરીને અને જે શ્રવણ ભક્તિ દ્વારા શ્રીનાથજી વચનામૃત ના માધ્યમથી શ્રવણ કરી રહ્યા છે નામ સ્મરણ લઈ રહ્યા છે છે એ લોકો બહુ જ વૈષ્ણવ સૌભાગ્યવંત વૈષ્ણવ છે અને અસીમ કૃપા છે શ્રી વલ્ભાચાર્યજી મહાપ્રભુજીની શ્રી યમુનાજીની શ્રી ગિરરાજજીની અને આપણા ગુરુઓ કે અવારનવાર આપણે વિવિધ વિવિધ સ્વરૂપમાં શ્રી વલ્લભના આપને દિવ્ય અનુભૂતિ દિવ્ય વચનામ્રતો અને એનાથી આપ સૌ કૃતાર્થ થઈ રહ્યા છો કૃપા પામી રહ્યા છો અનુગ્રહ પામી રહ્યા છો કારણ કે આ કૃપાનું જ માર્ગ છે પુષ્ટિ માર્ગ એટલે કૃપાનો માર્ગ આપણે સૌ જાણીએ છીએ અત્યારે અહીં જેટલા બી વૈષ્ણવ બિરાજમાન છે મને ખબર છે કે સંખ્યા ઓછી છે આજે છે છે એક આ માર્ગમાં સ્નેહ ની વધારે પ્રાધાન્યતા ડુ નોટ અને મારી ટેક હોય વડોદરામાં બી લગભગ બાવીસ વર્ષથી ઠાકોરજીની કૃપાથી શ્રી હરિરાયજી શ્રી ગોકુલનાથજીની કૃપાથી સ્નેહ સત્સંગ મંડળ ચાલે છે જેમાં ઘણી એક જ વૈષ્ણવ હોય છે ગણિવાર પચાસ બી હોય છે ગણિવાર એક જ વૈષ્ણવ હતા તો બી સત્સંગ થાય છે કારણ કે સત્સંગ માટે મારી એવી તત્પરતા છે મારી એવી દૃઢતા છે મારો એવો દળ ભાવ છે કે એક વૈષ્ણવ બી કેમ ના હોય આપણો સત્સંગ નિત્ય થવો જોઈએ અને જ્યારે કોઈ ના હોય ત્યારે સ્વ સત્સંગ આપણે કરી શકીએ છીએ શિવલભાજી મહાપ્રભુજીના વલ્લભના ગ્રંથોનું સત્સંગ આપણે કરી શકીએ છીએ દિવ્ય ધર્મ ગ્રંથોનું સત્સંગ આપણે કરી શકીએ છીએ ખ્યાલ આવ્યો એટલે સૌથી પહેલા તો આજે હું આપ સૌને હૃદયથી આશીર્વાદ આપું છું અને આ સિરીઝ જે આપણી ચાલી રહી છે કારણ કે સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન મોલ કરો તલવાર કૌર તો સમયની પ્રાધાન્યતા હોય છે ત્યાં મહિનામાં એકાદ વાર બધાનો ચાન્સ આવતો હોય છે તો આજે આપણે જે વિષય લીધો છે વૈષ્ણવ કોણ એનો બીજો ભાગ કહી શકાય આને કે દિસ ઇઝ ધ પાર્ટ ટુ અને ખરેખર સ્મિતાબેન અને એમના પરિવારને હૃદયથી આપણે આશીર્વાદ આપીએ અને એમને વધાવીએ એમના વખાણ નથી કરવા કારણ કે આપણે ત્યાં વૈષ્ણવના વખાણ ન કરવા જોઈએ એવો આગ્રહ છે કારણ કે વખાણ કરેથી બી સૌભાગ્યમદ આવે છે જેમ બ્રજ ગોપિકાઓને સૌભાગ્યમદ આવ્યું હતું કે પ્રભુ તો અમારી જ સાથે રાસ કરે છે તો પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા હતા ને એવી રીતના કોઈ બી વૈષ્ણવને આપણે એમના વખાણ ન કરો કારણ કે એમને તમારા થકી બી જો લેશ માત્ર એવો અહંકાર આવી ગયો કે ભાઈ આ તો મે કર્યું છે કે મારાથી થયું છે તો ગડબડ થઈ જશે આપડી ત્યાં દૈન્યનો ભાવ છે દિનતાનો ભાવ છે એટલા દિન થઈ જાવ એટલા દૈન્ય બની જાવ કે ઠાકોરજી આપણું મુખ જુએ ને આપણે ઘંટિયારી કરીએ ને મંગલા કરીએ થાય હો આની ઉપર તો કૃપા કરવી જ પડશે પણ એ ખાલી મુખ પર દૈન્ય ન હોવું જોઈએ એ આપણા હૃદયથી આપણા મનથી પૂર્ણતયા સમર્પણનું દૈન્ય હોવું જોઈએ કે આપણે દાસત્વ સ્વીકાર્યું છે અને કદાસ સ્વરૂપમાં આપણે ઠાકોરજીની સેવા કરીએ બાકી સર્વોપરી તો સર્વ સત્તાધીશ એ મારો દ્વારિકાધીશ એટલે એ દ્વારકાધીશ પ્રભુના ચરણ શરણમાં હું સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીને મારા દીક્ષા ગુરુ એમનું સ્મરણ ક્યારે નહીં ભૂલું નિત્ય લીલાસ્થ પૂજ્ય શ્રી રજેશ કુમારજી મહારાજ શ્રી કાંકરોરી અને

એક બે ભાવ મારા પ્રકટ કરવા ઈચ્છું છું કે સૌથી પહેલા તો આપણે સમય હશે એક એક્સપેરિમેન્ટ કરવાનો છું એ અંતમાં જ આપને ખબર પડશે કે શું છે અને જો એ સફળ થઈ ગયો તો આનંદ આવશે અને ન થયું તો ભગવાન કૃષ્ણ ગીતામાં કહે જ છે આપણને કે તું નિષ્ફળ થાતી નિરાશ ના થઈ જઈશ સારા કર્મોના પ્રયત્ન કરતો રહે એક વાર નહીં તો બીજી વાર બીજી વાર નહીં તો વાર ક્યારેક ને ક્યારેક તને સફળ એટલે એવી ભાવનાથી હું એક પ્રયત્ન કરીશ અત્યારે અહીં બિરાજમાન જે મને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે વાલા વૈષ્ણવો સુમનબેન શાહ તમને આશીર્વાદ દક્ષાબેન સંઘવી આપ ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા છો મને એવું દેખાય છે

પટેલ પટેલમાં કોઈ બેન બેઠા છે અને મીના ગીતાબેન કે જે ખૂબ જ ઉત્સાહી વૈષ્ણવ છે અને એમને આપણી જે સિરિયલ આવી રહી છે એમાં ખૂબ જ સપોર્ટ કર્યો છે લેટ મી ટેલ યુ ઓલ ધ વૈષ્ણવ એમને સૌથી પહેલા એમને એમાં તૈયારી બતાવી કે જે જે અમે આપની સાથે આ કાર્ય કરવા તૈયાર છે માર્ગનું સુંદર સંધ્યાબેન શાહ જે હમણાં દુબઈથી આવ્યા છે મુંબઈમાં જ્યોતિબેન શાહ હેરિસબર્ગ જે મારું પંદર સોળ વર્ષથી બધી સેવા મને આપી રહ્યા છે ભારતમાં આવીને પણ ખૂબ ખૂબ થઈ બહુ જલ્દી આજે જ પ્રોબેબલી પૂર્ણ પૂર્ણિમાબેન પટેલ અંજનાબેન શર્મિષ્ઠાબેન રૂપારેલ ભારતીબેન કારીયા આઈપેડ પર બેઠા ભાનુબેન આઈફોન ભારતીબેન દવે આસુસ પર કોઈ બેઠું છે કેતુ ભાવનાબેન પટેલ આઈપેડ વર્ષાબેન આજે બધાના નામ લઈશ વર્ષાબેન મહેતા કેતકી શાહ વડોદરા ગીરવેર કલેક્શન મોનાઝ આઈફોન હર્ષાબેન તન્ના ડેલાસ્થી વિનોદ આશા અમીશા હિના રૂપા જયશ્રી સુરી નીતાબેન વૈષ્ણવ રાજુભાઈ શૈલી ખન્ના અને જ્યોતિ આપ સૌ વૈષ્ણવને પિસ્તાલીસ છે કુલ અત્યારે અને રાજુભાઈ જે હાલમાં જોડાયા છે આપ સૌને મારા આશીર્વાદ અને જે કોઈ પાછળથી બી જોડાશે એમને મારા

જે છે આપણો રથયાત્રાનો એ રથયાત્રાનો સૂક્ષ્મ ક્રમે આપણે ભાવ પ્રકાશ કરીને અને પછી મંગળ વૈષ્ણવ કોણ ત્યાં આપણે પ્રયાણ કરીશું વાલા વૈષ્ણવ આપણે સૌ જાણીએ છીએ કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણે તિથિ પ્રમાણે નહીં પણ નક્ષત્ર પ્રમાણે આપણે ઉત્સવો મનાવતા मनाता हो ઘણાને કન્ફ્યુઝન હતું કે પહેલા દિવસે ઉજવાય કે બીજા દિવસે ઉજવાય નગરમાં તો રથયાત્રા પહેલા દિવસે ઉજવાય પણ કારણ કે આપણી ત્યાં જે કેલેન્ડર ચાલે છે નક્ષત્ર પ્રમાણે આપણે ઉજવતા હોઈએ છીએ તો લેટ મી ક્લિયર આઉટ એટલે અને રથયાત્રાનો જે ઉત્સવ છે એ પુષ્ય નક્ષત્રમાં હોય છે એટલે એ દિવસે મનાતો હોય છે હવે રથયાત્રા એટલે આપણે સૌ જાણીએ છીએ કે પ્રભુ શ્રી કૃષ્ણ એમના બેન સુભદ્રાજી અને બલભદ્રજી એટલે બલદવજી આ ત્રણેય નગરમાં નગરમાં રથમાં વિરાજમાન થઈને એને પ્રયાણ કરે છે અને નગરજનોને પૃતાર્થ કરવા માટે નગરજનો ઉપર કૃપા કરવા માટે એમને દર્શન આપવા માટે એમને મળવા માટે અને નગરના દર્શન કરવા માટે કે ભાઈ ક્યાં ચલ જીવન મેં આ રથમાં પ્રયાણ કરે છે સુભદ્રાજીની ઈચ્છા થઈ કે એકવાર નગરમાં મને બી તો લઈ જાવ જાઓ દેખાડવા કે થઈ રહ્યું છે તો તો મને બી ખબર પડે બંને ભાઈઓ ભેગા થઈને એમની બેનને એ નગરના દર્શન કરાવવા માટે આપ પ્રયાણ કરાવડાવડાવે છે અને એ રીતે નગરમાં આપ પ્રયાણ કરે છે એના આગલે દિવસે રથ અને ઘોડાની સજાવટ થયા બાદ બીજે દિવસે પ્રથમ રથ ઘોડાનું અધિવાસન થાય છે પછી સજાવેલા રથમાં પ્રભુ વિરાજમાન થાય છે તે દિવસે આપણી ત્યાં મંદિરમાં પુષ્ટિભક્તિ માર્ગના દ્રષ્ટિકોણથી કહું તો ચાર ખેલના દર્શન એ દિવસે થાય છે અને એમાં ઘોડાના અથવા ખરબુજાના બીને ફોલીને અને તેના તેની મીંજની સામગ્રી કહેવાય છે મીંજની સામગ્રી પ્રભુને ધરાવાય છે આ બધું એટલા માટે હું કહી રહ્યો છું કે ઇટ ગેટ્સ રેકોર્ડેડ સો એની ટાઈમ પ્રોબેબલી ફોર ધ નેક્સ્ટ યર ઈફ સમવન વોન્ટ્સ ટુ નો અબાઉટ ધે કેન પ્લે ધ વિડિયો ઇન શ્રિનાજી વચનામ યુટ્યુબ ચેનલ એન્ડ દે કેન લર્ન બેક દે કેન રિવાઇવ બેક કે ભાઈ શું કરવાનું છે અને મગની અંકુરી ક્વારિકા યૂથની ભાવનાથી આવે છે અંકુરી સાથે કોપરુ જાંબુ અને અનાર ભાવથી અવશ્ય ધરાવાય છે જાંબુ અને ભાવથી ધરાવાય અને અનાર પણ ભાવથી કેરીની ટોકરી પણ સિદ્ધ કરીને ધરાવાય છે હવે ચાર દર્શન વિશેષત્વ જે આપણે આપણા નિત્ય સેવા ક્રમમાં જે હવેલીમાં જે મંદિરમાં થાય છે એમાં રથયાત્રા એ સમયે પ્રથમ ખેલના દર્શન નંદાલયમાંથી પ્રભુ જ્યારે હરવા બહાર પધારે છે એ ભાવનાથી થાય છે બીજા ખેલના દર્શન વૃજાંગના વૃજાંગનાઓને માર્ગમાં વૃજાંગનાઓના માર્ગ એમની ત્યાં માર્ગમાં એ જ્યારે રોકાઈ જાય છે ત્યાં ઠેરી જાય છે એ ભાવથી થાય છે ત્રીજા ખેલના દર્શન બરસાનામાં વૃષભાનજીની વાડીમાં શ્રી સ્વામીજીને મળે છે પધારે છે એ ભાવથી થાય છે તો પહેલા દર્શન જયારે પુનઃ બહાર પધારે છે ત્યારે ચોથા દર્શન જયારે પુનઃ પાછા પધારે છે ત્યારે અને કેટલાક મંદિરોમાં જ્યાં બાલ ભાવથી સેવા થતી હોય છે ત્યાં એક વિશેષ ધ્યાન રાખો કે ત્યાં રથ અને ઘોડા નથી હોતા એટલે ઘણી વાર એવા ક્વેશ્ચન થાય છે કે અહીંયા રથ ને છે પ્રથમ રથયાત્રાના ઉત્સવની આજ્ઞા શ્રી જગદીશજીએ જગન્નાથજીએ શ્રી ગુસાઈજીને પુષ્ટિમાં પણ ચાલુ કરવા માટે કરી હતી તે આજ્ઞાનો સ્વીકાર કરીને રાસા નામનો એક સુથાર એની પાસેથી એ રથ સિદ્ધ કરાવડાવ્યું હતું એને એવું કહ્યું હતું ને કે અડેલ આપણે લગભગ એકવીસ દિવસ મને કોઈ ડિસ્ટર્બ નહીં કરતા એવું કહ્યું હતું અગિયાર દિવસ કે એકવીસ દિવસ મને કોઈ ડિસ્ટર્બ નહીં કરતા એ થોડું અને મને ડિસ્ટર્બ નહીં કરતા પણ જ્યારે પછી અવાજ ના આવ્યો તો જે એમના પ્રભુના જે માસી છે ગંડુચી માસી જે છે એમને કહ્યું કે ભાઈ ચેક કરો કે અવાજ કેમ નથી રહ્યો મરી વરી તો નથી ગયો ને અંદર પણ જયારે એ દરવાજો ખોલ્યો રાજા એ દરવાજો જયારે ખોલ્યો અને દરવાજો ખોલીને જયારે જોયું તો અંદર સાક્ષાત પ્રભુનું જગન્નાથજી નું વિગ્રહ બિરાજમાન હતું અને એ ગાયબ હતું એ સુથાર આવા એક પ્રસંગ છે એટલે એ રીતે આખું જગન્નાથજી નું જે વિગ્રહ છે એ પ્રકટ થયું રાસા નામના સુથાર પછી રાસા નામના સુથાર પાસેથી રથ સિદ્ધ કરાવીને આપ અડેલ પધાર્યા ત્યારે શ્રી નવનીત પ્રિયાજી પ્રભુને તેમાં પધરાવીને રથયાત્રાનો ઉત્સવને પ્રતિ વર્ષ આષાઢ સુદ બીજે એટલે પુષ્ય નક્ષત્રમાં એ સમયે ઉજવવાની શરૂઆત મંગલાચરણ આપે કર્યું અને જે પુષ્ટિ સંપ્રદાયમાં આજ સુધી એ સેવા ક્રમમાં આપણે એનો આનંદ કરી રહ્યા છે શ્રી ગુસાઈજી સાથે લઈને અનેક સ્થળોએ મુકામ કરતા જગદીશજી મુકામ કરતા અને જગદીશજી પધાર્યા ત્યાં આપ છ માસ બિરાજ્યા છે અને ત્યારે રથયાત્રાનો ઉત્સવ ત્યાં આપે કર્યો છે આ સમયે જ જગદીશજીએ જગદીશ પ્રભુએ રથયાત્રાને ઉત્સવ એનો જે ઉત્સવ છે એને પુષ્ટિ માર્ગમાં પણ શરૂ કરવા માટે તેમને રથની ભાવના અનુસાર પદ પણ બોલ્યું છે કે જય શ્રી જગન્નાથ હરિદેવા આવડે છે કોઈને એ પદ જે કીર્તન કરતા હશે એમને આવડતું હશે ન આવડતું હોય તો ખોલજો શોધજો થાય છે અને આપ્યું અને એ જ રીતે સુરદાસજીએ બે ભાવાત્મક પદો પણ એ ભાવાત્મક પદોને પણ સ્થાન મળ્યું એક પહેલું પદ છે કે વા પટપીત કી ફહરાન સુંદર અને બીજું છે સુંદર વદન સુખદાન શ્યામકો આ બંને સુરદાસજીના બે પદો છે પછી રથયાત્રાનો એક બીજો ભાવ આમ પણ પણ આપણે લઈ શકાય કે અગિયાર વર્ષ ને બાવન દિવસે બાદ આષાઢ સુદ બીજે થયું એમ મનાય છે શ્રી ની આસુર વ્યામો લીલા પણ કાશીમાં હનુમાન ઘાટે આષાઢ સુદ બીજે સાંજના સમયે થઈ હતી એવો પણ ઉલ્લેખ મળે છે આ ભૂતલ પરથી જયારે શ્રી વલ્લભાચાર્ય પધારી ગયા ત્યારે આવો પણ ભાવ એનો લઈ શકાય અને એક ભાવ મારા મનમાં પ્રગટે છે કે એ ભાવ મારા મનમાં એવો પ્રગટે છે કે બ્રજ ગોપિકાઓના ભાવથી જો આપણે જોઈએ તો બ્રજ ગોપિકાઓના મનરૂપ રથમાં મનરૂપી રથથી ભાવરૂપ જ્યારે એટલે પ્રેમ લક્ષણા ભાવથી જ્યારે ગોપીઓ પ્રેમ રથને જ્યારે ગોપીઓ પુરુષાર્થ કરીને પોતાના હસ્ત થી જ્યારે ખેંચે છે તો એવો પણ એક ભાવ આપણે લઈ શકાય કે બ્રજ ગોપિકાઓ પોતાના મનરૂપ રથને પોતાના ભાવરૂપ દોરડાથી પ્રેમ લક્ષણાના ભક્તિના દોરડાથી અને પોતાની પાસે જ્યારે પુરુષાર્થ કરીને બે દિવસથી ખેંચે છે એ રથને હલાવવું જેને કહી શકાય શુદ્ધ ગુજરાતીમાં એવો પણ ભાવ આપણે લઈ શકાય અને એ રીતે ગઈકાલે કે આજે જે સમયનો અંતર હોય તે પ્રમાણે રથયાત્રાનું ખૂબ જ

કે કોઈ પણ સ્વરૂપમાં કોઈ પણ પદયાત્રામાં કે નગરયાત્રામાં જો વલ્લભ આપણા ગુરુ જો પદયાત્રા કરતા હોય તો સહજ સ્વરૂપે પ્રત્યેક વૈષ્ણવનું સહજ કર્તવ્ય છે કે એ પણ માર્ગ પર આવી જાય પછી એ બ્રાહ્મણો માટે હોય એ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક એ ગીતા માટે હોય એ ગંગા માટે હોય એ ગાય માટે હોય તમારે પણ માર્ગ પર આવવું જોઈએ એટલે એ ભાવના સાથે એ બોધ લઈને આપણે પ્રયાણ કરીએ આપણા મુખ્ય વિષય પર કે વૈષ્ણવ એટલે કોણ ગયા સત્સંગમાં આપણે જોયું કે ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન મને થોડુંક યાદ છે પણ નોટ મિસ્ટેકન સ્વિતાબેન આપણે વૈષ્ણવનો વૈષ્ણવ જો દ્રઢ શરણાગત હોય તો દ્રઢ દ્રઢ શરણાગત વૈષ્ણવ જે હોય છે એના પાંચ કે છ પ્રકાર આપણે જોયા હતા કે પાંચ પ્રકાર કે છ પ્રકાર આપણે જોયા હતા કે કેવા એમાં લગભગ છેલ્લું જે હતું એ એવું હતું કે હંમેશા વૈષ્ણવે દિનતા રાખવી જોઈએ દૈન્ય રાખવું જોઈએ અને પછી આપણે એવો વિષય સ્પર્શ કર્યો હતો કે સાચા વૈષ્ણવમાં હંમેશા વિવેક ધૈર્ય હોય છે તો ત્યાંથી જ આપણે કનેક્ટ કરીએ કે આપ સૌને ખબર છે કે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ષોડશ ગ્રંથમાં એક વિવેક ધૈર્ય આશ્રય પણ છે જ્યાં સુધી વૈષ્ણવમાં દિનતા નથી આવતી ત્યાં સુધી આપણામાં વિવેક સિદ્ધ નથી થતો ડિસિપ્લિન અને જ્યાં સુધી વિવેક સિદ્ધ નથી થતો ત્યાં સુધી આપણામાં દ્રઢતા નથી આવતી પેશન્સ સ્થિર થઈ ગયા એક જ જગ્યાએ ચોંટી ગયા દ્રઢતા નથી આવતી અરે आज मैं चीजें ने कहीं मैंने काले मारु काम थे ही जो उजागर थोड़ी से दिस इज़ नॉट अ मैजिक एंड वी आर नॉट द मैजिशियंस ओके तो वी आर नॉट केलाल वी आर कृष्णा लाल तो एंड कृष्णा श्री कृष्णा इज़ आवर लालन लाला लालो गुजराती में मैं खेवाएं. તો કહેવાનો ભાવાર્થ એવો છે કે જ્યાં સુધી વિવેક ના થાય નથી આવતી ત્યાં સુધી આપણે પૂર્ણતયા ભગવદ આશ્રિત નથી બની શકતા બિકોઝ તમારે કોઈના આશ્રિત બનવું હોય તો તમારે પૂર્ણતયા સમર્પિત તો થવું પડે ને સરેન્ડર તો થવું પડે કે ના અને બ્રહ્સબંધ તો ખાલી આ જન્મ પૂરતું થોડું છે વૈષ્ણવ તો આ જન્મ પછી બી કન્ટિન્યુ રહેવાનું છે કે જેવી રીતના ભગવત સ્વરૂપ ભગવત નામ અખંડ અનંત અક્ષય છે એવી જ રીતના બ્રહ્મ સમન અખંડ અનંત અને અક્ષય છે એટલે એ રીતે તો જીવે સૌથી પહેલા પોતાનામાં દૈન્ય પ્રકટ કરવાની જરૂર છે આજે થોડા થોડા કાર્યમાં આપણને અહંકાર આવી જાય છે થોડા થોડા કાર્યમાં થોડું કંઈક આપણને મળી ગયું થોડું કઈ આપણે કઈક કરી લીધું જીવનમાં તો આપણે એમ સમજીએ છીએ કે વી આર ઓન ધ ટોપ ઓફ એવરી નો એવું ના હોવું જોઈએ હંમેશા આપણે હંમેશા તમે જુઓ કે વૃક્ષ પર જેટલા ફળ લાગે એટલું વૃક્ષની ડાળો નમી જતી હોય છે ઢળતું હોય છે કે હવે આ કોઈ પ્રાપ્ત કરે પણ એ કોણ લે છે કે જેનો અધિકાર ખાને દાને દાને પે લિખા ખાનેવાલે કા નામ જે અધિકારી જીવ હોય છે એને પણ એ અધિકારી જીવ એટલે કયો તો આર પ્રિપેર્ડ રેડી વિથ ધ બેઝ ઓફ

તમે કહો ના ભાઈ મારે તો દવા આવવા નથી લેવી હું પોતે એવો છું હું બહુ દવાનો આગ્રહ નથી રાખતો તો તમે એમ કહો કે ના મારે દવા આવવા તો નથી લેવી અને મને તાવ ઉતરી જાય તો કોઈ તમને એમ કે તમારી સામે હું ક્રોસીન મૂકી દઉં છું તમારી સામે હું ટાઈલનોલ મૂકી દઉં છું તમારી સામે હું એડવીલ મૂકી દઉં છું તમે જસ્ટ જુઓ એને અને જોતા રહો કદાચ તમારો તાવ ઉતરી જાય તો ઇઝ ધેટ પોસિબલ તમારે દવા તો ખાવી પડશે ને એ દવા ઉતારવી પડશે બરાબર એક કડવી દવા પણ તમે ઉતારી જાઓ છો જ્યારે તમે માંદા હો છો ત્યારે તો જ્યારે તમે સાજા હો છો ત્યારે મધુરતમ મધુર આટલું અદ્ભુત પ્રભુનું ભગવદ નામ સ્મરણ સત્સંગ આપણે કેમ ઉતારી શકતા નથી વાલા વૈષ્ણવ અને એટલા માટે એ પણ ઘૂંટ આપણે પીવા જોઈએ એક એક ઘૂંટ પીવો એને ઉતારો એક ઘૂંટ પીવો એને ઉતારો પહેલા દૈન્ય સ્વીકારો એને આચરણમાં મૂકો એને પરિપક્વ કરો એને મેચ્યોર કરો પછી તમે તમારામાં વિવેક આવશે વિવેકના ગુણ તમારામાં ધીરે ધીરે ડેવલપ થશે એને એક્સ્ટ્રીમ પર લઈ જાઓ ટેસ્ટ યોર હશે પછી તમે ધૈર્ય ઇમ્પેશન્ટ ના થઈ જાઓ દરેક વસ્તુમાં બિકોઝ યુ થિંક કે વોટ એવર યુ વોન્ટ હાવ એવર યુ વોન્ટ ધ વે યુ વોન્ટ એવરીથિંગ વિલ હેપન બટ ઇટ્સ નોટ ગોન હેપન દેટ વે બીકોઝ જોતા હોય પ્રભુ કી ઈચ્છા કે આધીન હોતા હોય किंतु आपका ईगो हर्ट होता है उस वक्त आपका अहंकार खंडित होता है आप ये समझते हो कि आपने सोच लिया तो वो हो जाएगा ऐसा नहीं होता है वही होता है जो मंजूर ईश्वर प्रभु होता है तो एवो आपने धैर्य सिद्ध कर पी आप भगवत आश्रित बनवाने लायक अपनी बधी परीक्षाओं में पास थी जाइए तेज एक ईट हो એને કેટલી બધું ભટ્ટીમાં તપવું પડે છે એ ભટ્ટીમાં તપાઈ જાય છે આખી પછી એને સુકવવી પડે છે અને સુકાઈ જાય છે પછી એનો ટેસ્ટ થાય છે એ તૂટે છે કે નહીં પછી ધીરે ધીરે કોઈ મકાન કે દુકાનમાં એનો ઉપયોગ થાય છે કે જેના આધાર પર આખી આખી બિલ્ડિંગો ઉભી થઈ જાય છે એમાં એટલી તાકાત આવી જાય છે હવે કોઈને ઈંટ પર જ ભરોસો ના હોય એક એક ઈંટ બંને છે પૂરી મંજિલ ખડી હોતી એ તો તમને તો સીધું બિલ્ડિંગ માં ચડી જવું છે એવું થોડું થાય બિલ્ડિંગ બનશે તો વાલા વિશ્વ લિફ્ટ લાગી શકશે ને એનું કન્સ્ટ્રક્શન થશે તો લિફ્ટ લાગશે અને લિફ્ટ લાગશે તો તમે ઉપર ચડી શકશો પગથિયા તો આપણે ચડવા નથી નવતા ભક્તિના સીધું પ્રેમ લક્ષણ આ દસમા પર જ પહોંચી જવું છે આઘાસી પર એવું તો અમારા સિનેમામાં થાય છે કે ભાઈ તમે એક સીટી વગાડીને પેલા હીરો જે હોય એ અગાસી પર પહોંચી જાય એવું થોડું થાય એવું પ્રેક્ટિકલી ના થાય એ છે એ ફિલ્મ ફિલ્મ છે આ નથી અ લાઈફ તો આપણે વિવેક એટલે વિચારોની દ્રઢતા અને એ વિચારો પ્રમાણે આપણા આચરણની દ્રઢતા તમે જે વિચાર કર્યો છે ક્ષમા કરજો આજે મારું એસી બંધ છે પણ મને આનંદ છે વાંધો નથી વિચારોની દ્રઢતા અને વિચારો સાથે આપણે જે વિચાર કર્યો છે એના આચરણની દ્રઢતા વૈષ્ણવમાં નીચેના વૈષ્ણવમાં આ બધા વિચારોની દ્રઢતા હોવી જોઈએ અને કેવા કેવા પ્રકારની દ્રઢતા વૈષ્ણવમાં હોવી જોઈએ એ હું હવે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિ એ જ સર્વ કંઈ કરનારા છે એમની ઈચ્છા વિના વૃક્ષનું પાન પણ હલતું નથી એવું આપણે બોલીએ છીએ પણ સ્વીકારવા તૈયાર નથી આપ એ તો આપવીકારતી હો કે સબકુ પ્રભુ કે ઈચ્છા કે આધીન હૈિન જ આપતા હે ને આપણે કોઈને આશ્વાસન બહુ જલ્દી આપી દઈએ क्या है बिन हां बिन तो प्रभु की इच्छा छे न એટલે આવું થયું હશે બાકી તો દેહ આને આશ્વાસન આપ જ્યારે તમારી સાથે કઈ એવું બને છે જીવનમાં એટ ધેટ ટાઈમ યોર ઈગો કમ્સ ઇન બીટવીન એટ ધેટ ટાઈમ યુ ડોન્ટ એક્સેપ્ટ વોટ હસ હેપન વિથ યુ તો ક્યા વો પ્રભુ કી ઈચ્છા કે આધીન નહીં હુઆ હોગા લેકિન વહા પે આપકો આપકા અહંકાર રોકતા હૈ ઉસકો સ્વીકારને કે લિયે ઇસી લિયે જો કુછ હો રહા હૈ જો કુછ હુઆ થા રાઈ સત્સંગ માં મે કદાચ કહું તો આપને કે ગીતામાં ભગવાન કૃષ્ણ આપણને શીખવાડે છે કે આ જીવનમાં કેવી રીતના જીવવાનું જે કંઈ થઈ ગયું છે એ સારું થયું છે જો કુછ હો રહ અચ્છા હો રહ હૈર જોગા વો બી અચ્છા હોગા આ ભાવ ક્યારે સિદ્ધ થાય જ્યારે આપણે પ્રભુને પૂર્ણતયા સમર્પિત થઈ ગયા હોઈએ પ્રભુ પર પૂર્ણતે આપણો વિશ્વાસ દ્રઢ થઈ ગયો હોય કે પ્રભુ આપ જે કરો તે અમને તો આનંદ જ છે આપના જીવો છે આપની કઠપુતલીઓ છે આપની આપના લીલા અને સૃષ્ટિના જીવો છે આપને જે ગેમ રમાડ્યું એ રમાડજો વી આર ધ મોરાસ અમે રમવા તૈયાર છે આપને અમને દુખી કરવામાં આનંદ આવે છે જે પ્રભુ ક્યારે ભક્તોને કરતા નથી તો આપની ઈચ્છા અમે એમાં બી આનંદ માણીશું આપને અમને સુખી કરવામાં આનંદ છે એમાં બી આનંદ માણીશું તો એવો એક ભાવ જયારે આપણા અંદર સિદ્ધ થઈ જાય છે પછી હું આપને ચેલેન્જ સાથે કહું છું કે આ સંસારની કોઈ પણ આઠી તમને દુખી દુખી મોડે કે જીવનમાં રહી દેવા તત્પર નથી હજારો દુઃખ તમારા જીવનમાં બી આવી ગયા છે ને તમે તમે હસતા મોડે એને સ્વીકારી લેશો હસતા મોડે એને વધાવી લેશો અને હસતા મોડે ને પાર પણ પાડી દેશો એવો એક પ્રસંગ મહાભારતના કાલ પછી પાંચ પાંડવોને એવો પ્રશ્ન થયો જે મેં પહેલા એક પ્રસંગમાં કદાચ લીધું એમને પ્રશ્ન આખું નથી લીધું એવો પ્રશ્ન થયો કે કરિયુગમાં શું થશે ને કેવું હશે તો કૃષ્ણ કહે છે પાંડવને કે આપ બધા અલગ અલગ વનમાં પધારો અલગ અલગ જગ્યાએ એમને એલોટ કરે છે કે આપ અહીંયા પધારો અર્જુનને કહે છે નકુલ સહદેવ ભીમ કે આપ અહીંયા પધારો એમાંથી એક પાંડવને એવા દર્શન અને આપ જે બી ત્યાં દર્શન કરો જે બી અનુભવ કરો એ આવીને મને કહેજો એનો મર્મ હું આપને સમજાવીશ એનો હું આપને આપીશ એમાંથી એક પાંડવને એવા દર્શન થાય છે કે ખૂબ જ મોટું પહાડ છે સ્લેન્ટ એબ્સોલ્યુટલી સ્લેન્ટ અને પહાડ પર એક ગોળાકારની લાઈક બોલ રાઉન્ડ એક બહુ જ મોટી પથ્થરની શિલા છે અને એક નાનકડો છોડ છે એ છોડની સામે શિલા અટકી ગઈ છે એ રોલ ડાઉન થઈ બધા મોટા મોટા વૃક્ષોને તોડી નાખ્યા જંગલોને તોડી નાખ્યા અને નાનકડા છોડની સામે જે શિલા છે એ અટકી ગઈ છે ટકી ગઈ છે તો એ પાંડવને આશ્ચર્ય થાય છે કે આવું કેવું આખું સ્લેન્ટ આખું ઉપરથી નીચે આ તો બે મિનિટમાં સર્વનાશ કરી દે બધા આટલી મોટી શિલા છે ભગવાન કૃષ્ણને પૂછે છે કે પ્રભુ આ કઈ લીલા છે આ કેવી રીતના પોસિબલ છે અને આટલું નાનું છોડ આટલી મોટી શિલાને રોકીને રાખે છે એવું એનું કારણ શું તો પ્રભુ કહે છે કે આ જે નાનું છોડ છે ને એ ભગવદ નામનું સ્વરૂપ છે એટલે તમારા જીવનમાં તમારું જે જીવન છે સ્લેન્ટ છે ગમે ત્યારે ઉપર ચડવું પડે ગમે ત્યારે રોલ ડાઉન થવું પડે ઇટ્સ ઇમ્બેલેન્સ્ડ અને એમાં આવી કોઈ પરિસ્થિતિ આવી કોઈ સમસ્યા આટલી મોટી એક ગોળ શિલાની જેમ તમારા ઉપર જો આવતી હોય તમારી પાસે જો આવતી હોય તો આ એક નાનકડો છોડ છે સ્વરૂપ છે જો તમે ખાલી એ ભગવદ નામ બી લઈ લેશો ને ભૂલથી ભય થી ભાવથી ભજન કરીને કે કોઈ પણ સ્વરૂપમાં એન કેન સ્વરૂપમાં તો તમારી આ મોટી સમસ્યા જે છે એને સ્પર્શ નહીં કરી શકે એવો એક દ્રઢ વિશ્વાસ આપણને આપણા સેવ્ય સ્વરૂપ ઠાકોરજી આપણા ગુરુ પર હોવો જોઈએ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્વીકારી લીધી અમારે એ જ આચરણ કરવાનું છે માટે વિવેક એક એવો વિચાર છે કે જે જેમાં એ વિચારોમાં દ્રઢતા છે અને એ દ્રઢતાયુક્ત વિચાર જે છે એનું તમે દ્રઢતા આચરણ કરો એનું નામ વિવેક છે પછી બીજા ક્રમે આપણે લઈએ કે આવા શ્રી હરિ સર્વ કઈ એમની ઈચ્છા મુજબ જ કરે છે આવા જે હરી છે પ્રભુ છે એ એમની ઈચ્છા મુજબ જ બધું કરે છે તેઓ આપણાથી કે બીજાથી દોરવાઈને કશું કરતા નથી આપણને એમ થાય કે ઓ ભગવાને અમારું સાંભળી લીધું પણ એમની ઈચ્છા હશે એટલે એવું થયું ઓકે લેટ મી ટ્રાય ટુ એક્સપ્લેન ઇટ ટુ યુ તમે કોઈ વસ્તુની પ્રભુને વિનંતી કરી અને એવું તમારું કાર્ય થઈ ગયું ચલો તો તમને શું થાય આપણે શું કહીએ ઓ ભગવાને અમારી સાંભળી લીધી ભગવાન હંમેશા સાંભળે છે યાદ રાખો પણ કરે છે એ જ કે જે એના માટે ભલું હશે એના માટે સારું હશે એટલો દ્રઢ વિશ્વાસ તમે રાજુલા વૈષ્ણવ એવું ના થાય કે તમારું કાર્ય ન થયું તો આપણને પ્રભુ પર આપણા ગુરુ પર અભાવ આવી જાય નો તમારી એક એક વાત તમે જે નથી કરી લેટ મી ટેલ યુ લેટ મી ઓપન વન મોર પેજ ઓફ યોર બુક કે તમારી એક એક વાત તમારા એક એક વિચાર એ ગુરુને ખબર છે હરિને ખબર છે વલ્લભને ખબર છે એટલે બટ યુ ડિસ્કલોઝ ઓનલી વોટ યુ વોન્ટ તમારી પર્સનલ વાત તમારી જે અંદર જે ખોડ ખાપણો છે એ તમે ગુરુ સામે નથી મૂકતા તમારી સારી સારી વસ્તુ બધી ગુરુ સામે મૂકો છો કે આ કોઈ વલ્લભ ના સ્વરૂપ વધારે અમેરિકા તો 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 જે 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 અમે 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 આમ કરીએ 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 છીએ 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 તેમ તેમ તમે નથી એ કરો છો તે કરો છો પેલું કરો છો એ તો બધું સારું જ કરો છો તમે ઠાકોરજીની કૃપા છે સારું સારું બધું કહી દો છો તો જે નથી કહેવા જેવી વાત છે એ ક્યા વો ક્યાં હે વો આપ કહો ગુરુ સે તબ આપકા સફાયા હોગા તબ આપ ક્લિન્ઝિંગ પ્રોસેસ હોગ કે આ વાત મારે બીજા કોઈને ના કરાય પણ મારા ગુરુને તો કરાયલા તો આપણા અંદર હોય વૈચારિક વાણીથી અથવા આચરણમાં એ જયારે આપણે ગુરુ પાસેથી કહી દઈએ છે તો આપણું ક્લીનઝિંગ થઈ જાય છે ત્યાં યુ ડોન્ટ ફોરેન કન્ટ્રીઝ હજી ક્યાંક કોઈક જગ્યાએ ભારતમાં એવી પરંપરા છે કે ભાઈ આપણે સાફ સફાઈમાં બહુ ધ્યાન નથી નથી આપતા હવે ભારત બી એવું લેટ મી પણ ક્યાંક ફોરેન કન્ટ્રીઝમાં ક્લિનિંગનું વધારે આપણે વીઆર મોર કોન્શિયસ અબાઉટ હેટ અને જે લોકો અહીંયા રાત્રે વાસણ ધોયા વગર મૂકી દેતા હતા ત્યાં જઈને દિવસમાં ત્રણ વાર મશીનમાં નાખીને વાસણ ધોવે છે ફોરેન જઈને યુ નો એન્ડ દે વોન્ટ ટુ બી વેરી ક્લીન એન્ડ નીટ એન્ડ ક્લીન અને याकी याकी करे कि भाई गंदू है तो तो डोंट यू थिंक वी शुड क्लीन आवर फ्रॉम विद इन फर्स्ट यू शुड बी क्लीन फ्रॉम इनसाइड ओके अगर आप अंदर से साफ होंगे तो आपको सब साफ दिखाई देगा अगर आपके विचारों में अगर गड़बड़ है तो आपको सब जगह दोष दिखाई देगा सब जगह खोड़ खापण दिखाई दे, देगी

તો એટલી દ્રઢતા આપણે આપણા પ્રભુમાં હોવી જોઈએ એટલે જે કઈ થાય છે એ પ્રભુની ઈચ્છાને આધીનત થાય છે તો વૈષ્ણવે આવી ટેક રાખવી જોઈએ વૈષ્ણવે આવી માનસિકતા ડેવલપ કરવી જોઈએ તમે જુઓ આનંદ આવે છે કે નહીં તમને એક એક્સપેરિમેન્ટ કરી જોજો તમને જ્યાં કોઈ તકલીફ પડે ને એનું કાઉન્ટર તરત ઉપાડી લેજો તમને એમ લાગે ને કે હવે આમાં મજા નથી આવતી તો જેમાં મજા આવતી હોય ને એ તરત કરવા માંડજો બહુ આનંદ આવશે તમને ત્રીજી વસ્તુ છે કે શ્રી અંતર્યામી છે આપણે ભૂલી ના જોઈએ કહ્યું ને કે તમે ન દેખાડો તો વાંધો નહીં અમને તો દેખાય છે તમે અમને ન દેખાઓ તો પણ વાંધો નહીં અમે તો તમને જોઈ જ શકીએ છીએ ઘણા વૈષ્ણવ એવા હોય છે મારો અનુભવ છે આ કોઈ વાર્તા નથી આજના ઘણા વૈષ્ણવ એવા છે કે અન્યથા કોઈ બાળક પધારે છે લેટ મી ટેલ યુ લેટ મી કરેક્ટ ધીસ ઓન વૈષ્ણવિઝમ લેટ મી કરેક્ટ ધીસ એઝ વૈષ્ણવ ફોર યોર ગુડ ફોર યોર બેટર મેન્ટ ઓકે જ્યારે કોઈ બાળક વધારે છે તો કોઈ વૈષ્ણવ તરત હાજર થઈ જાય છે અને જ્યારે કોઈ બાળક પધારે છે તો કોઈ વૈષ્ણવ મોડું નથી દેખાડતા કેમ હવે કેમ તો તમે જાણો પણ શ્રી હરિ જે છે અને શ્રી વલ્લભના અંતરમાં જે હરિ બિરાજમાન છે એ તો અંતર્યામી સ્વરૂપ છે વો આપકે અંતર કી બાદ અંતર મન કી બાદ જાન જાયગે એ આપણી જરૂરિયાતને જાણે છે કે ભાઈ કોને વિઝાના આશીર્વાદ જોઈએ છે કોણે ના આશીર્વાદ જોઈએ છે કોને એક્ઝામમાં પાસ થવાના આશીર્વાદ જોઈએ છે અને કોને રાગોગ શિંગાર ની સેવા કરવાના આશીર્વાદ જોઈએ છે દે નો અને ધેટ્સ વાય એન્ડ ધેટ્સ વાય વી આર હિયર ટુ ટેલ યુ વી આર હિયર ટુ ગાઈડ યુ ઓકે એઝ માર્ગદર્શક વી આર હિયર ટુ શો યુ ધ રાઈટ પાથ ઓફ ક્રેસ વેર યુ હેવ ટુ વોક એન્ડ વેર યુ બાય યોર સેલ્ફ

તો એને બોસ કહી શકાય કે અમારા બોસે આમ કહ્યું છે અમારા બોસે આમ કર્યું છે અમારા બોસે આમ કર્યું છે બરાબર સૌથી મોટા બોસ તો આપણા ઠાકોરજી છે એમને શું કહ્યું છે પેલા તૈયારી કરો કર બન્ય વાધિકાર માફ લઈશું કદાચ બોસે કહ્યું છે ને તૈયારી કરો બધા જ પ્રાણી માત્ર પર દયા રાખવી બોસે કહ્યું છે ને કરો

એ આપડા સ્વામી છે આપનું હિત અને અનહિત આપને બહુ સુંદર રીતે ખબર છે એટલેજ મે કહું ને કે જબ અપના કાર્ય હો જાતા હૈ તબ આપ કહેતે હો કે વાહ પ્રભુ આપે તો ખૂબ કૃપા કરી મારા ઉપર અને કાર્ય ન થાય તો કૃપા નથી એસા નહી હોતા હૈ આપકા लौકિક કામ શાયદ નહીં હુઆ હોગા સેવા તો પ્રાપ્ત હે ના આપકો ठाकुर जी तमने सेवा माथी तो वंचित नहीं कर भगवत नाम तो लेवाय छे ने तमारा थी कदात कदा तमारी दुकान मुकान मकान कन्वीनियंस स्टोर एकाद दिवस ठंडू चालू हो बराबर तो कई बांधो ने अपना भाग्य नहीं बात छे कल ज्यादा हो जाएगा पर प्रभु की सेवा तो मिली ना सुबह आपको तो फिर और शायद अगर कहीं कुछ कम हुआ है आपकी जिंदगी में સાંસારિક જીવનમાં તો પ્રભુએ કઈ તમારું હિત જ વિચાર્યું હશે એટલે ઠાકોરજી એમના ભક્તોનું ક્યારે કોઈ અનહિત વિચારતા જ નથી એટલે એવો કોઈ બી ગ્રંથિ કે કોન્સેપ્ટ હોય તો ખોલી નાખ જેવાલા વૈષ્ણવો તો વૈષ્ણવ કોણ એટલે વૈષ્ણવની દિવ્યતા ક્યારે બહાર પ્રગટ થશે જ્યારે આ બધા આચરણો આપણે કરીશું જીવનમાં ત્યારે તબ વૈષ્ણવ દીપાયમાન થઈ જશે એ દીપાયમાન છે એ એવું એક દીપક અલૌકિક દીપક છે કે જેના પ્રકાશથી આખું જગ જળ હળી શકે છે ખ્યાલ પણ ક્યારે જ્યારે આપણને આપણા ગુરુએ જે ઉપદેશ આપ્યા છે જે આજ્ઞાઓ કરી છે એનું આચરણ પાલન આપણે વિવેક કરીએ ધૈર્ય પૂર્વક એવું પૂર્ણ આશ્રિત બનીને કરીએ ત્યારે આપણે એ જગમાં બી દૈદીપ્યમાન બનીએ છીએ દીપાયમાન બનીએ છીએ ખ્યાલ આવ્યો અને હંમેશા જો ભક્તો દ્વારા જ ભગવાન ઓળખાય છે તમે જોઈ લો કે ભગવાન ના વખાણ કોણ કરે ભક્તો જ કરે ને ત્યારે જગમાં ઓળખાય છે ને જગ મે સુંદર હે નામ ચાહે કૃષ્ણ કહો યા રામ બોલો રામ 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 બોલો શ્યામ 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 તો ભક્ત જ્યારે ભગવાન ના ગુણાનુવાદ બોલે છે ગુણગાણ ગાય છે ભજન કીર્તન કરે છે ત્યારે ભગવાન ઓળખાય છે ક્યાંક અસુરો માટે બરાબર છે કે ભગવાન એમ કે તારો કાળ હું આવી ગયો છું અને કોઈ વિશેષ ક્રમમાં ઠાકોરજી આપનો પરિચય આપે ઇન્ટ્રોડક્શન આપે હું દર વખતે કહું છું કે વલ્લભ નું ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી વલ્લભ વલ્લભ છે પણ વલ્લભે કયા કયા કાર્ય આ ભૂતલ પર કર્યા છે એની વિશિષ્ટ એક જાણકારી માટે વૈષ્ણવને ખબર પડે એટલા માટે તો એ બરાબર છે કે વલ્લભે કયા કયા કાર્ય કર્યા પણ એકચ્યુઅલી તો વલ્લભ વૈષ્ણવ સંબંધ જ એટલો છે અલૌકિક છે આ વૈષ્ણવ છે એટલે વૈષ્ણવ છે આ વલ્લભ છે મેં એક રચના કરી છે જે મેં ગયા સત્સંગમાં એનો એક શેર સ્પર્શ કર્યો હતો આજે બીજો શેર તમે સંભળાવશો કે કેમ પ્રભુ પાસે માગવાનું નહીં કે કેમ છીએ આમ આપણે રહ્યા અહી ભાર બનીને આ ભૂતલ પર આપણે ભાર બનીને કેમ રહ્યા છે આ ભૂતલ પર તમને મનુષ્ય જન્મ મળ્યું છે ભગવદ નામ જો તમે ન લો વાલા વૈષ્ણવો તો આપણે ભારરૂપ છે ખ્યાલ આપણે આખી જિંદગી આપણા છોકરાનો ઉછેર કરીએ છીએ લોહી પાણી એક કરીને અને છોકરું મોટું થઈ જાય તો મોટું થઈ ગયા પછી એ આપણી આપણું સંરક્ષણ આપણું ધ્યાન ના રાખે પેરેન્ટનું દે આર યુઝલેસ એકચુલી એ ભાર છે આ ધરતી પર તો એવા જેટલા બી લોકો છે આ માતૃભૂમિ પર એક્સેપ્શનલી એ લોકો ભારરૂપ છે એટલે મારે લખવું પડ્યું કે કેમ છીએ આપણે રહ્યા અહીં ભાર બનીને જ્યાં ફૂલ પણ બસ રહી ગયા છે ખાર બનીને ખાર એટલે કાંટા આટલી સુંદર ધરતી છે ધરતીમાં છે જ્યાં વૃક્ષો ઉગે છે ઋષિ રૂપ પુષ્પો ઉગે છે જે પ્રભુને ધરાવાય સુંદર સૃષ્ટિ છે આખી એમાં એવા કઈ ન કરવા વાળા જીવો પણ હોય છે ને કે જેમને કશું કરવું જ નથી તો જે બાળક પોતાના માતા પિતા વૃદ્ધ થઈ ગયા હોય એમને પોતે સેવા કરવાના બદલે ઓલ્ડ એજ હોમમાં મૂકી આવે

જ્યાં ફૂલ પણ બસ રહી ગયા છે ખાર બનીને આમ માંગવાથી તો નથી મળતું મૃત્યુ આમ જીવવાથી તો જીવાય જાય છે આ જીવન પણ માંગવાથી નથી મળતું મૃત્યુ સ્મિતાબેન આમ જીવવાથી તો જીવાય જાય છે આ જીવન પણ માંગવાથી નથી મળતું મૃત્યુ ખેર પતઝડ આવે તો છે પણ બહાર બનીને ખેર પતઝડ આવે તો છે

બે પ્રકારના માગવા વાળા હું ડિસ્ક્રાઈબ કરી શકું છું કે એક હવેલીની બહાર મંદિરોની બહાર બેઠા હોય છે બરાબર અને એટલી અપેક્ષા આશા સાથે બેઠા હોય છે એ લોકો મંદિરની બહાર બેઠા હોય છે તમે જુઓ બીજી કોઈ મોલની બહાર ના બેઠા હોય વધારે મંદિરની બહાર સૌથી વધારે તમને જોવા મળશે કેમ બિકોઝ દે ટ્રસ્ટ ગોડ કે અહીંયા આવા વાળો જે વ્યક્તિ છે એ ધાર્મિક હશે અહીંયા આવા વાળો વ્યક્તિ છે લાગણીશીલ હશે અહીંયા આવા વાળો જે જીવ છે એનામાં દયા હશે ભાવના હશે ઓકે ભાવ હશે એટલે આપણને કે આપશે એવી એક્સપેક્ટેશન હોય છે એને કારણ કે પ્રભુના સ્થાન પર એ તમે આવી રહ્યા છો અને પ્રભુના સ્થાન પર બેઠા રહ્યા છો ધે રિલેટ વિથ ધેટ ગોડલીનેસ વિથ યુ એ રિલેટ કરે છે એટલે તે એક્સપેક્ટ એટલે ત્યાં બેઠા હોય છે અને એમને મળે ના મળે હરી ઈચ્છા એક તો ભિખારી એ છે કે જે મંદિરની બહાર બેઠો છે અને એક પ્રકાર એવો છે કે જે મંદિર ની અંદર જાય છે કામ બને એક જ કરે છે એક્સેપ્શનલી એક બહાર બેઠો બેઠો માગે છે એક અંદર જઈને માગે છે સો વિચ વન ઇઝ બેટર કે પેલાને ભગવાન જોયા નથી છતાં બી એને એવો દ્રઢ વિશ્વાસતા જો કે ભાઈ મને અહીંયાથી મળશે અને પેલો સાક્ષાત ભગવાનના દર્શન કરીને પણ માગે છે કંઈક બીજું પોતાનું જેને સાક્ષાત પ્રભુના દર્શન થઈ ગયા એ પ્રભુને છોડીને બીજું કંઈક માગી રહ્યો છે પ્રભુ જ પાસેથી સો હુ ઇઝ અ બેટર બીગ અહીંયા બેગર કોઈ નથી એવું નથી પણ હુ ઇઝ અ બેટર બેગર just ટુ understand. બેટર એ છે કે જે બાર બેઠો છે કે જેને ભગવાનને જોયા બી નથી પણ એને એવો દ્રઢ વિશ્વાસ છે કે અંદર જે બેઠો છે બરાબર અથવા મારા અંદર જે બેઠો છે અંતરમાં એ મારું બધું જ સાંભળશે જોશે એ આપશે દ્રઢ વિશ્વાસ છે એને ખ્યાલ આવે કોઈ પાંચ આપે કોઈ દસ આપે આપણે તો સીધું લાખ બે લાખ વીસ પચીસ પર જ જઈએ છીએ અઘરું પડે ને ભાઈ ઠાકોરજીની બી કેટલું બધું યાર તમારે અને સામે પ્રભુ પોતે છે બોલો એટલે પ્રભુ તમારી સામે આવી પૂછી પૂછે કે બોલ સ્મિતા તને શું જોઈએ છે તો આપણે પ્રભુ જ માંગી લેવાના હોય ને સીધા હું તો હંમેશા કહું છું બસ મને કઈ દે આપના દર્શન થઈ ગયા આપ મળી ગયા એવરીથિંગ ઇઝ ડન ઠાકોરજી કે અચ્છા હોશિયાર છે આ જીવ હોશિયાર છે આની પાસે રહેવા જેવું ખરું પછી તમે ઠાકોરજી મળ્યા હોય દર્શન થતા હોય સાક્ષાત પ્રભુના અને તમે કહો કે ભાઈ મારું જરા ગાડી બંગલો તો સારું ઇન્ડિયામાં એકાદ ફ્લેટ બેઠાજી કે એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે પ્રભુ પાસેથી કશું પણ આપણે માગવું નહીં એવો વિવેક રાખવો જોઈએ કારણ કે તેઓ રાખે તેમ રહેવું જેને જેવો રામ રાખે એમ રહેવું તો અને પછી પ્રભુને છોડીને અન્ય કોઈ પણ દેવ કે માણસ પાસે આપણે અપેક્ષિત લગભગ ન રહેવું જોઈએ અન્યથા બધા દેવોનું ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે ને કે સર્વ ધર્માન પરિત્યજમાં મેં ભજ કે મારા પર તારો વિશ્વાસ બેસી ગયો છે બસ હું બધું કરીશ તારું ડોન્ટ વરી આઈ એમ ધ હોલ એન્ડ સોલ હું આઈ એમ ધપર પાવર આઈ એમ ધુનિવર્સલ ગોડ હું અવશ્ય હોવા જોઈએ આવી ટેક હોવી જોઈએ વિવેક ધૈર્ય આશ્રયની વૈષ્ણવના જીવનમાં પણ દુઃખો આવવાના તો છે જ પણ ગમે તેટલા દુઃખો પણ વૈષ્ણવ ધીરજ ન ગુમાવે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ધૈર્ય રાખી સર્વ દુઃખોને સહન કરે પ્રભુને પામવાનું નામ શ્રદ્ધા દુવાઓ માંગવાનું નામ શ્રદ્ધા શ્રદ્ધાની ઘાસને ધીરજની ગાંસડી માથે મૂકીને દુખોને ડામવાનું નામ શ્રદ્ધા તમે આવો ઇન્ડિયા કે આવો પણ તે છતાંય તમે આવો કે ન આવો પણ તે છતાંય તમારા આવવાનું નામ શ્રદ્ધા તો ધૈર્ય રાખીને અને સર્વ દુઃખોને વૈષ્ણવે સહન કરવું જોઈએ એ વૈષ્ણવ દુઃખોમાં ઉપરના વિવેક ને દ્રઢતાથી વળગી રહે એને આપણે કહેવાય કે આ વૈષ્ણવ છે ગમે તેવી વિકટ અને દુઃખદ પરિસ્થિતિ આપણી કેમ ના આવી હોય પણ વૈષ્ણ શ્રી ઠાકોરજી પરથી વિશ્વાસ ક્યારે ન ગુમાવે એવું વિશેષ આપણે ધ્યાન રાખવું જોઈએ અવિશ્વાસ ક્યારે ન કરે એનું પણ આપણે વિશેષ ધ્યાન રાખવું જોઈએ સુખ દુઃખમાં પ્રભુનો દ્રઢ આશ્રય રાખવો જોઈએ એમ નહીં કે પ્રભુ આપણે અમારું સાંભળ્યું ને અમારું કામ ના કર્યું પ્રભુ આપણા કામ કરવા માટે થોડા બેઠા છે પ્રભુ તો આપણે શું કામ કરી રહ્યા છે એ જોઈ રહ્યા છે તું કર્મણિકાર રસ્તે માફ લઈશું માફ ફલીશું કદાચ એમાં એવું ક્યાંય નથી કહ્યું કે ઈચ્છા ના રાખીશ ઈચ્છા નહીં રાખે તો તું કર્મ નહીં કરી શકે પણ તું ઈચ્છા પણ એવા ફલની રાખ કે જેવા તે કર્મ કર્યા છે સી દેર ઇઝ અ પ્રોબ્લેમ આપણે શું કરીએ છીએ આપણે ઈચ્છાઓ અપેક્ષાઓ બહુ મોટી મોટી રાખીએ છીએ પણ કર્મ એવા કરતા નથી આપણે અને કર્મને આધારિત ફલ ભગવાન આપશે એવું ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે એટલે તમે ઈચ્છા જ રાખો તો તમે શોપ પર કેમ જશો તમે ઈચ્છા જ નહીં રાખો તો તમે ઓફિસમાં કેમ જશો યુ ગો ટુ ધ ઓફિસ ટુ અટેન્ડ ટુ અર્ન ધ લિવિંગ ઓફ યોર્સ રાઈટ એ તમારી ઈચ્છા છે કે ભાઈ તમે અર્નિંગ અર્ન કરો તો ઈચ્છા તો રહેવાની જ છે ઈચ્છા વગર કર્મ નહીં કરી શકો તમે અને ઈચ્છા જેવું કોઈ શબ્દ છે જ નહીં એ શ્લોકમાં પણ તું ઈચ્છા રાખ પણ ઈચ્છા હે જીવડા એવા ફલ ની તું કે તને ખબર છે કે તે કયા કર્મ કર્યા છે તો જૈસા કર્મ કરેગા વેસા ફલ દેગા ભગવાન એ હે ગીતા ખા જ્ઞાન તો તમે ઈચ્છા ભી એવા ફલની રાખો કે જેવા તમે કર્મ કરી રહ્યા છો એટલે આપણે જો સેવા સ્મરણમાં તત્પર હોઈએ તો આપણે એવી અપેક્ષા તો પછી લીલાના જીવોને લીલાની ભાવનાઓ કરવી જોઈએ લીલાના દર્શન થાય તમે તો એક મંડળના બીજા મંડળ સાથે વાત જ નથી કરતા મંડળ વિઠ્ઠલ મંડળ સાથે વાત ના કરે વિઠ્ઠલ મંડળ શ્રી યમુના મંડળ સાથે વાત ના કરે કેમ ચાલે કેમ ચાલે અને પછી તમે લીલાની ભાવનાઓ લીલાઓથી અપેક્ષિત છો के प्रभु हमने आवा अनुभव करावे हाउ इट इज पॉसिबल टेल मी तो आपको आपके कर्म भी तो ऐसे करने हैं कि जिसकी आप अपेक्षा इच्छा रख रहे हो भगवान के पास से और आपको पता है कि आप क्या कर्म कर रहे हो देन यू एक्सपेक्ट मोर आउट ऑफ इट देन इट इज नॉट पॉसिबल बिकॉज वॉट यू तमें जेव रोपो ने एवे बार फूटे हैं એટલે શું રોપી રહ્યા છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ માટે વૈષ્ણવો ગમે તેવી વિકટ પરિસ્થિતિ અને દુઃખદ અવસ્થા બી આપણે આવી કેમ ના જાય ઠાકોરજી પર આશ્રય રાખવો જોઈએ જ્યારે જેવા સંજોગો આવે તેને આપણે સ્વીકારી લેવું જોઈએ એવરી સેકન્ડ ધ લાઈફ ચેન્જ ઇઝ એવરી સેકન્ડ દેર ઇઝ અ ચેન્જ ઇન યોર લાઈફ યુ માઇટ નોટ રિયલાઇઝ વેરી ક્વિકલી

આપણે સ્વીકારી લેવી જોઈએ એને અને એને જીવી જીવી લેવી જોઈએ કારણ કે આપણને તો આપણે આટી છે આપણા માટે તો ઠાકોરજીની સેવા સ્મરણ એ થઈ ગયો એટલે દિવસ ચકાચક થઈ ગયો આપણો બ્રજની ભાષામાં કહીએ તો આ ચકાચક હે જાય ગી તો ચકાચક થઈ જાઓ આપતો કોઈ ચિંતા નથી આવા વિવેક ધૈર્ય અને આશ્રયથી આપણે જે જીવન જીવીએ ને ઇન ડે ટુ ડે લાઈફ એ વૈષ્ણવ છે વૈષ્ણવે બીજા સાથે વ્યવહાર કેવો કરવો જોઈએ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે પ્રાણી માત્ર પર રહેલા જીવાત્મા તો ભગવાનનો અંશ જ છે પ્રાણી માત્ર પણ જીવાત્માની સાથે પ્રાણી માત્રમાં અંતર્યામી સ્વરૂપે પરમાત્મા પણ રહેલો છે એટલે શ્રી મહાપ્રભુ સમજાવે છે કે દરેક પ્રાણી માત્રમાં પરમાત્માને પણ જોવું જોઈએ આ બાયગા મજા આ દ્રષ્ટિને સર્વાત્મ ભાવ કહેવાય છે સર્વાત્મ ભાવ કોને સિદ્ધ થાય કે જે દરેક જગ્યાએ પ્રભુને જોએ દરેક પ્રાણી માત્રમાં પ્રભુને જુએ ચાલો તમે પ્રભુને જોશો તો તમારા અંદર પ્રભુ માટેનો ભાવ જાગ્રત છે જ તરત કનેક્ટ થઈ જશે દયા ધર્મ સેવા ત્યાગ ઇત્યાદિ બધું તમને બધું અંદર એક્ટિવેટ થઈ જશે તમારું પણ એવું આપણને નથી થતું બીકોઝ એકચ્યુઅલી ફ્રોમ વિદિન યુ આર નોટ મચ કનેક્ટેડ વિથ ધ રિયાલિટી એટલે તમારો સર્વાત્મ ભાવ સિદ્ધ ન થયો એટલે તમે પ્રાણીમાં ભેદ જુઓ છો તમે પ્રાણીમાં પ્રાણી ઉપર દયા નથી કરતા આ તો જીવ છે આ તો જંતુ છે જવા દો ને એને શું છે એવું ના હોય મહાપ્રભુજી કહે છે પ્રાણી માત્ર દયા કરની જોઈએ આવા સર્વાત્મ ભાવ વાળા વૈષ્ણવ દરેકની સાથે સૌજન્યપૂર્ણ સદ્ભાવનાપૂર્ણ સંભાવનાપૂર્ણ વ્યવહાર કરે સૌજન્ય પૂર્ણ સદભાવના પૂર્ણ જય શ્રી કૃષ્ણ તો પેલો એ જય શ્રી કૃષ્ણ છે ને જોડાણ થયું ને તમારા અંદર તમારા અંતર્યામી પ્રભુ જે બિરાજમાન છે એમનો જયઘોષ તમે કર્યો

એવો વૈષ્ણવ સાથે પણ બધા વ્યવહાર કરે સામી વ્યક્તિનું દિલ દુભાય અને દુઃખ થાય એનું સ્વમાન હણાય એવું વૈષ્ણવે ક્યારે ન કરવું જોઈએ અને જો સામે એવું કરતું હોય ને તો આપણે એવું નહીં કરવાનું કારણ કે વી શુડ નોટ ગેટ ઇન ટુ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ધ રોંગ થિંગ્સ ઓકે બટ દે શુડ બી કરેક્ટેડ દે શુડ કરેક્ટ ધેમસેલ્વ બાય

આપણે પ્રભુને જો પામવા હોય ખરેખર તો દરેક જગ્યાએ એમને સત્તા તો આપવી પડશે એમને એક કોર્નર આપી દેશું એવું નહીં ચાલે હાલાકી આપણે બધા એવું જ કરીએ છીએ જો ઠાકોરજીને તો ખબર જ હતી કે આ જીવડો છે ને એ એક ખૂણો જ આપવાનો છે એમ બી મને એટલે છ ફીટનું નિર્માણ કર્યું તમારું પાંચ છ ફીટનું નું એમાંથી આટલી જગ્યામાં ઠાકોરજી બિરાજે છે અહીંયા હારતમાં આપણે એ જ પ્રકાર લઈ લીધો કે આપણે મોટા મોટા ઘર હવેલા હવેલીઓ મોટા મોટા ઘરો બનાવીએ છે વિલાસ સુકોલ્ડ નાનકડા ખૂણામાં એક બારી જેટલી જગ્યામાં આપણે પ્રભુને પધરાઈ દઈએ છીએ હવે જોયા કરજો આમ કરીને કી ઓલા હું શું કરું છું આખો દિવસ હું કેટલો આનંદ કરું છું હું 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 મેં અને આપને કેટલો કરાવું છું બસ એ જોતા રહેજો આટલી નાની જગ્યામાં आप दर्शन करता रहो कि आनंद कर आपने के है एक वस्तु याद रखो बाला वैष्णव के प्रभु ने जेन जेटू स्थान ग्रहण करवें कर के बधी सब भूमि गोपाल की है हम खुद गोपाल के हैं। तो हम कहा अपने आप पे वर्चस्व बना के रख सकते हैं जब तब जब तक आप अपनी खुद की अपने आप की सत्ता नहीं छोड़ोगे वो सत्ताधीश आप पे कैसे आ, अपनी सत्ता जताएगा एंड इफ यू वॉन्ट कि भाई समवन कंट्रोल्स मी इंटेंशनली इफ यू वॉन्ट यू शुड सरेंडर कंप्लीटली समर्पण भाव कही समर्पित पूर्णतया था पी सर्वात्म भाव सिद्ध थी सके एवं एक प्रकार જે વૈષ્ણવના જીવનમાં હોવો જોઈએ કે વૈષ્ણવ અગેન આઈ રિપીટ કે ક્યારે કોઈનું દિલ ના દુખાવે ક્યારે કોઈને દુઃખ ના પહોંચાડે ક્યારે કોઈનું સમાન ન હણાય એવું કોઈ આચરણ કે વાણી ન પ્રકટ કરે વ્યક્તિનો અપરાધ કે શ્રી ઠાકોરજીનો અપરાધ એમ સમજીને એ જીવે કે જો હું આ વ્યક્તિનું અપમાન કરીશ તો એના અંદર જે પ્રભુ બિરાજે છે એમનું બી અપમાન થશે એવું જો સમજી લે સમજી લે તો કેટલો આનંદ મંગલ થઈ જાય તમે વિચાર કરો એવી જ રીતે સામી વ્યક્તિ આપણી સાથે જ્યારે કરે ત્યારે એવી દ્રષ્ટિ વૈષ્ણવ કેળવે કે સામી વ્યક્તિમાં રહેલા પરમાત્મા જ મને આમ કહી રહ્યા છે તમને કોઈ તમારી ખોડ ખાપણ બતાડે તો આપણે એને એ રીતે સ્વીકારવી જોઈએ કે આ સામી જે વ્યક્તિ છે એમના અંદર જે પ્રભુ બિરાજી રહ્યા છે એ મને શિક્ષિત કરી રહ્યા છે એ મને શિક્ષિત કરી રહ્યા છે એ અમને શિક્ષા આપી રહ્યા છે એ અમને ટીચિંગ આપી રહ્યા છે કે આમ ના કરવું જોઈએ અથવા તો ઇટ્સ અ ચેક ફોર અસ ઇટ્સ અ ચેક પોઈન્ટ બધું ફેવર ફેવરમાં તો બધા જ બોલતા હોય છે વૈષ્ણવ સારું સારું તો બધા જ બોલતા હોય છે મેં કહ્યું ને કે તમારી જે ખોડ ખાપણો છે એ બી ગુરુને બતાડો ને તો કરેક્શન થશે ને તો ગુરુ એના માર્ગ તમને બતાવશે કે ભાઈ આમ કરો આમ કરો દુકાન મકાન માટે તો આપણે ઉદઘાટનો કરાવી લઈએ છીએ ગુરુ પાસેથી નવા નવા તો આપણે ભાવો કે લીધે ઉદઘાટન કરો મંગલાચરણ ઇસકા ભી હોના ચાહીએ તો કારણ કે પ્રભુ જે છે એ વિશુદ્ધતમ વિશુદ્ધ ભાવના ભોગતા છે તો જ્યાં સુધી આપણે એવા વિશુદ્ધ ભાવથી સિદ્ધ નહીં થઈએ ત્યાં સુધી ઠાકોરજીને આનંદ નહીં આવે પૂર્ણતે આનંદ નહીં આવે માટે જે વૈષ્ણવ વિશ્વમાં વિભુને જુએ ને પોતાને પરિવારજનોના અને પોતાને પરિવારજનોમાં પ્રભુને જુએ છે જેમ કહી શકાય કે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ

અને પ્રેમથી આપણે આપણા જે દુશ્મન હોય છે એમને પણ જીતી શકાય છે તમારામાં તાકાત હોવી જોઈએ ખ્યાલ એમને પણ જીતી શકાય છે એમના દિલને પણ જીતી શકાય છે આપણે કહીએ છીએ ને કે ભાઈ લડો નહીં લડો નહીં હવે તમે ઓન ટેબલ્સ વાતો કરો એક ડિસ્કશન કરો હેલ્ધી અને એને સોલ્યુશન થઈ આવો ઇટ ઇટ ઇઝ પોસિબલ પણ કારણ કે આપણને લડવા ચડેલી છે આપણે પોતે સ્થિર નથી એટલે આપણે લડવું જ છે એટલે આ બધી અરાજકતા આપણા મગજમાં બી સર્જાય છે પણ વૈષ્ણવો આપણે તો પ્રભુ માટે છીએ આપણું જીવન એટલે આપણે તો પ્રેમ લક્ષણા યુક્ત જ ચોવીસ ટ્વેન્ટી ફોર સેવન રહેવું જોઈએ કમ વોટ મે પછી સાયક્લોન આવે કે ટોર્નેડો આવે કે તૃણાવત આવે કે કોઈ બી અસુર આવે આપણા ભક્તિ માર્ગમાં આપણો માર્ગ તો વિશુદ્ધ છે આપણો ભાવ વિશુદ્ધ છે આપણે વિશુદ્ધ હોઈએ તો ભગવાન ક્યાં જશે પછી મને કહો આટલું જો તમે ઘેર બેઠા કરી લેશો ને તો તમારે પ્રભુ પાસે જવાની જરૂર નથી વાલા વૈષ્ણવો એ પુષ્ટિ માર્ગે પ્રભુ આયંગે સમજ લો અને એટલા માટે પરિવારમાં પ્રેમ પ્રસન્નતા વૈષ્ણવ પરિવારોમાં પ્રેમ પ્રસન્નતા દિવ્યતા એ જે આણે એનું નામ વૈષ્ણવ છે એનું નામ વૈષ્ણવ છે અને આ સાથે હું આજનો એક ઓર નાનકડો પ્રસંગ લઈને અને વૈષ્ણવ કોણ મને ખબર નથી કેટલો સમય થઈ ગયો છે કે રથયાત્રાનો બી ક્રમ છે અને આપણા મન મનરૂપી મનોરથ પ્રભુ માટે છે આપણા મનમાં મનરૂપી રથમાં પ્રભુને પધરાવીને અને નગરની યાત્રા કરાવી છે અને એ સ્વરૂપમાં આજે આપણે એક નાનકડો પ્રસંગ જોઈ લઈએ છીએ કે વૈષ્ણવે વૈષ્ણવનું જગત આખું જે છે વૈષ્ણવનું જીવન કેવું તો વૈષ્ણવનું એક અલગ જ જગત છે આપણને ખબર છે જેને આપણે અલૌકિક જગત કહીએ છીએ श्री महाप्रभु जी हैं ना कि संसार मिथ्या है और जगत सत्य है तो संसार मिथ्या है ये नश्वर छे जगत जो ये ब्रह्म रूप छे वो प्रभुरूप है किंतु हमारे वैष्णव का एक अलग विशिष्ट जगत है वो विशिष्ट अलौकिक जगत जो है वो क्या है तो वैष्णव नु जगत जगदीश छे वैष्णव नु जगत प्रभु सर्वे सर्वा प्रभु छे आप जगत वैष्णव नु आप उस लीग से अगर बाहर निकलोगे

એ જગતમાં પ્રભુને શોધે જેનામાં નોલેજ હોય ભક્ત હંમેશા જગદીશમાં એના જગતને શોધે છે ડિફરન્સ નોલેજેબલ જે હોય છે જેનામાં ખૂબ જ્ઞાનનો ભંડાર થઈ ગયો હોય વાંચન કરીને અધ્યયન કરીને સાંભળી સાંભળી જ્ઞાની બની ગયો હોય એ જગતમાં જગદીશને શોધવા નીકળે છે પણ ભક્ત જીવ છે ને એ પહેલા જગદીશને પામી લે છે અને પછી એમનામાં એનું જગત શોધે છે है ना अद्भुत बात तो, तो वैष्णव कौन है वैष्णव वो है जो जगदीश में जगत को ढूंढता है अपने जगत को ढूंढता है ना? जे विभूवा जीवे ते वैष्णव जे श्रीनाथ जी पूर्ण शरणागति ने समर्पण स्वीकारी ने जीवे ते वैष्णव એની પ્રત્યેક વૃત્તિ કૃતિ અને વાણી પ્રભુ જ હોય એ જ્યારે પોતાનું બ્રશ કરતો હોય ને સવારે દંતમંજન ત્યારે બી એવું વિચારીને કરે આપ દેખો આપ આપણું જે ક્રમ છે એ લૌકિક માં પ્રવેશ કરવાનું ક્રમ છે બરાબર પણ એ અલૌકિકતા જીવનમાં વણાઈ જાય છે એક સહજ સ્વરૂપમાં ત્યારે કેટલો બધો પરિવર્તન આવે છે આપણે જયારે બ્રશ બી કરતા હોઈએ ને એટલો સમય બી આપણે નામ સ્મરણ લેવાનું ચૂકતા નથી કેમ કહું છે તમે બ્રશ બી કરો ને તો તમે એવું વિચારો એક સમજ પૂરતું કહું છું તમને એક એવું વિચારવું જોઈએ કે ભાઈ આપણે જયારે પ્રભુ સામે કીર્તન બોલીશું તો આપણા મુખની દુર્ગંધ પ્રભુના ત્યાં ન જાય એટલા માટે આપણે બ્રશ કરી છે એ બી પ્રભુમય થઈ ગયું તો એવી નાની નાની દરરોજની વસ્તુઓ બી તમારી એ જયારે પ્રભુમય બની જાય છે અને એ જીવ જે એને પ્રભુમય બનાવી દે છે એ વૈષ્ણવ છે એટલે બધું જ પ્રભુ પ્રિત્યાર્થ છે બધું એમના માટે છે સ્નાન પણ શ્યામ સુંદરની સેવા કરવા માટે કરે પછી નિદ્રા પણ એટલા માટે કે સ્વસ્થ શરીર થશે તો સેવાન સ્મરણ મારાથી થશે એટલે સુઈ બાકી જો જાગત હે મારા દાદીજી હંમેશા હું કહું છું મારા મારા દાદીજી નીતિલાસ પ્રજાંગના વજીનું સ્મરણ કરીને કે જો જાગત હે સો પાવત હે જો સોવત હે સુવત હે મને બપોરે ખૂબ મારી પર્સનલ વાત કરું છું મને બપોરે ખૂબ સેવા પડી જવાની ટેવ હતી બપોરે પડી જવું ભલે હાફ એન અવરનું નેપ લઉં પણ આ યુઝ ટુ સ્લીપ અલોટ અને બપોરે પડી જાય તો એમને મારા દાદીજીને જરા બી નહોતું ગમતું એટલે એ ઉઠાય ઉઠાય જ કરે એટલે થોડો આડો પડો ને તરત મને કે ઉઠી જા શું સૂવે છે ઉઠી જા શું સૂવે છે એવું જ કે ઉઠી જા ઉઠી જા ઉઠી જા એટલે એ હજી મગજમાં એટલું અને એ એ જે આપે ઉઠી જા ઉઠી જા જે કહ્યું ને આટલા વખત બરાબર એવો જગાડી દીધો એવો જગાડી દીધો છે કે હવે રાતના બે વાગ્યા હોય કે ત્રણ વાગ્યા હોય કે ચાર વાગ્યા હોય હું ઊંઘવા માટે તૈયાર નથી અને તમને ઊંઘવા દેવા માટે આ મારા દાદીજીની કૃપા છે મારા ઉપર એમના આશીર્વાદ છે અને સદૈવ બની રહે એવી ભાવના રાખું છું અને પરંપરા આવી જ રહે એવી પણ ભાવના રાખું છું સાથે એટલે નિદ્રા પણ આપણે આપણું સ્વસ્થ શરીર રહે એટલા માટે કરવી જોઈએ અને નોકરી ધંધો બી આપણે વેપાર ધંધો કરતા હોઈએ તો ઘરકામ માટે તો કરીએ જ છે પણ પ્રભુના કાજે એટલે મથન કરે મોહન જસ ગાવે એક પદ છે મથન કરે મોહન જસ ગાવે કે મથન કરતા કરતા બી મોહનનું જશ ગાઈએ છીએ આપણે આપણું કામ કરતા કરતા બી ઓફિસમાં બી આપણે પ્રભુનું નામ સ્મરણ રહે શ્રી કૃષ્ણ વૈષ્ણવના જીવનનું વર્તુળ એટલે પ્રભુ કી સેવા સર્વોપરી હૈ પુષ્ટિભક્તિ માર્ગ ને વૈષ્ણવ પોતાના સ્વાર્થ અને ઠાકોરજીનો જે ઉપયોગ કરે છે ઉપયોગ શબ્દ હું જાણી જોઈને બોલી રહ્યો છું બોલતા ના હોય ઘણા વલ્લભ નથી કેતા મોડે હું મોડે કહેવા વાળો વલ્લભ છું કારણ કે કોઈ સ્વરૂપ તો બોલશે ને ક્યાંથી નહીં તો આપકો સચોટ માર્ગદર્શન કસે મિલેગાપે આપણે ઘૂંટ પી લે તેંકર સ્વરૂપ તમારું જે આ વિષ છે એનું પાન આપ કરીને કંઠમાં ગ્રહણ કરી રાખે છે પાછું બોલતા નથી ખ્યાલ પણ હું એના માટે જ આવ્યો છું આ ભૂતલ પર કે અન્યથા જે વલ્લભના સ્વરૂપો નથી કેતા એ હું કહીશ અને એ સાંભળવાની તત્પરતા હોય તો જ મને બોલાવજો તો જ મને પધરાવજો નહીં તો હું તો સદૈવ પરમાનંદ સાથે આનંદમાં વૈષ્ણવ સાથેના સંગથી વિશેષ આનંદ જરૂર આવે છે એમાં કોઈ શંકાનું સ્થાન પણ નથી તો વાલા વૈષ્ણવો દીકરીને સારું ઘર નથી મળતું એ ચિંતા દૂર કરવા આપણે નવરત્ના નવ પાઠ કરે તે વૈષ્ણવ સાથે કહી દઉં ધંધો કરે એ વાણીઓ કહેવાય તમને પેટમાં દુખતું હોય અને ફલાના પાંચ પાઠ તમે કરો વો ક્રમ નહી હે અમારી પછી ટેન્ડર પાસ થાય મારું ઓફિસ નું મારું ટેન્ડર પાસ થાય મારું કોઈ કોન્ટ્રાક્ટ પાસ થાય ત્યારે પછી સીનાજી ને હું રાજબુક કરાવું એ વૈષ્ણવ નથી એ વૈષ્ણવતા નથી એ તો વેપારી પણું છે વૈષ્ણવ તો પહેલે સમર્પણ ભાવ સે વિશુદ્ધ ભાવસે પ્રભુ કે આનંદકી ચિંતા કરતા હે પ્રભુના તત્સુખનો વિચાર કરે છે કે મારે ઠાકોરજીને અરોગા ઉચ્ચજીને આનંદ આવે છે બસ તો આરોગાય તો પછી જે થવા ને થશે મારું ટેન્ડર પાસ થાય કે મારું જીવનનું ટેન્ડર પાસ થાય કે ના થાય મારે કોઈ અપેક્ષા નથી મારે સેવા કરવી છે તો મારો સમર્પણ ભાવ હોવો અનિવાર્ય ઇફ યુ લવ સમવન યુ ગીવ સમવન દેટ ઇટ ડોન્ટ એક્સપેક્ટ એનીથિંગ આઉટ ઓફ ધેમ

પહેલા એવું ક્યાં હતું સ્મિતાબેન તમારા જમાનામાં તમારા જમાનામાં તો ગિફ્ટ આપવાની હોય મને ખ્યાલ છે તમારો જમાનો કઈ બહુ આગળ નથી જતો રહ્યો પાછળ નથી જતો એમ નથી કેતો પણ એ જે તે વખતે કાલ પરિસ્થિતિ અને બધું બદલાય છે ક્રમો બદલાય છે આંધળા અનુકરણો અંગ્રેજોના આપણે કરતા થઈ ગયા આપણી પરંપરાઓને છોડીને મા બાપના ચણસ્પર્શ મા બાપની આરતી મા બાપની પરિક્રમા એ જન્મદિવસના દિવસે વાલા વૈષ્ણવ અમેરિકામાં શરૂ કરવા થવું જોઈએ ખ્યાલ આવ્યો કેન્ડલ વેક્સ મેં પહેલા જ કહ્યું હતું કે કેન્ડલ ન પ્રગટાવી જોઈએ એમાં વેક્સ ઇઝ અ પોઈઝનસ વેક્સમાં પોઈઝન હોય છે એ આખા વાતાવરણમાં જાય અને વાતાવરણની અશુદ્ધિ કરે છે નહીં આપણે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આપણે શુદ્ધ ગાયના દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ મળે છે કન્વીનિયન્સ સ્ટોરમાં એના માટે જજો તો સેલિબ્રેશન આપણે આપણી ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણે કરવું જોઈએ અમેરિકન સેડઅપ કરવા માંડ્યા છે અમેરિકાના તમારા પ્રેસિડેન્ટ પણ આજે આપણા પ્રધાનમંત્રીને બોલાવી રહ્યા છે જે અત્યારે ત્યાં જ છે હાલમાં અને અમેરિકન બધા પોલિટિશિયન ને આનંદ કરાવી રહ્યા છે ને આનંદની અનુભૂતિ કરાવી રહ્યા છે ને તો ભાઈ તમારા ત્યાંના જે સત્તાધીશો છે એ બી હવે આમાં રમણ કરવા માંડ્યા છે આ સનાતન હિન્દુ વૈદિક ધર્મની સંસ્કૃતિઓમાં તો આપણે તો વૈષ્ણવ છે આપણે તો કેટલા બધા કનેક્ટેડ છે ઠાકોરજી સાથે આપણી સભ્યતા આપણું કલ્ચર એની સાથે સ્ટાર્ટ ડુઈંગ ઇટ ફ્રોમ નાવ ઓનવર્ડ્સ સ્ટાર્ટ વેરિંગ તિલક્સ ઓન યોર ફોર એ શું થઈ ગયું કે અમેરિકામાં છો તો તિલક ના લગાવાય કયા ગ્રંથમાં એવું લખેલું છે મને બતાવો તમે કયા ગ્રંથમાં તમે કોઈ દેશ બદલો છો એના લીધે તમારા સંસ્કારો ના બદલાવા જોઈએ વાલા વૈષ યાદ રાખો મારા શબ્દો તમારા દેશની સભ્યતા તમે વૈષ્ણવ તરીકેના સંસ્કાર પણ બદલી નાખશો તો તમારામાં એટલી તાકાત નથી કે તમે ફોરહેડ પર તિલક ધારણ કરો ફરવા અમેરિકામાં એક નહીં બે નહીં કાલે નહીં પરમ દિવસે લાખો લોકો એવા દેખાશે તમને અને એ લોકોને સ્વીકારવું પડશે આપણી સનાતન હિન્દુ વૈદિક ધર્મ સ્વીકારવું પડશે સ્વીકારવું પડશે સ્વીકારવું પડશે આજે ઇસ્કોન સ્વીકારાયું છે કે નથી સ્વીકારાયું અ સંપ્રદાય એન ઓર્ગેનાઇઝેશન ઇન્સ્ટિટ્યુશન બટ યસ દે આર ડુંગ ગુડ જોબ ટુ પ્રમોટ શ્રીમદ ભગવદ્ ગીતા એન્ડ ભગવાન કૃષ્ણની એક કીર્તન ભક્તિ સંકીર્તન ભક્તિના માધ્યમથી એ લોકો સારું પ્રચાર કરી રહ્યા છે ભગવત નામનું પ્રચાર તો કરી રહ્યા છે

પછી જો મજા આવે છે કે નથી આવતી એટલે વૈષ્ણવતા એ છે વૈષ્ણવતાની ગરિમા એ છે વૈષ્ણવ નીતિ નિયમ પોતાના આચરણથી દેશની પરંપરાઓ બદલી દે એટલી તાકાત એટલું સામર્થ્ય ધરાવે છે વૈષ્ણવ એ નથી કે દેશના લીધે પોતાના સંસ્કાર છોડીને ત્યાં બેસી જાય ડોલરના ઉપર એટલે એટલે આપણે એવી વાત કરી રહ્યા હતા કે કોઈ અપેક્ષાપૂર્વક આપણે પ્રભુની સેવામાં તત્પર ન થવું જોઈએ કે આપણા ઘરે પારણો બંધાય ત્યારે હું ઠાકોરજી ના રાજભોગ કરાઈશ એવું ના હોવું જોઈએ બરાબર એવા કારણવશ સ્વાર્થયુક્ત જો આપણે કોઈ બી આચરણ કરીએ છીએ તો એ મનોરથ નથી કહેવાતો એ ભક્તિ નથી એ નર્યો ભ્રષ્ટાચાર છે ક્ષમા કરજો પણ એ નર્યો ભ્રષ્ટાચાર છે બીજું કશું નથી અને એટલા માટે હું આપને ટકોર કરું છું કે આપણા ઠાકોરજી જે છે ને એ કઈ લાંચિયા નથી એમને બ્રાઇબ આપી દેશો તમે કે પ્રભુ રાજભોગ કરાવીશ મારું કઈક મોટલ બોટલ ચલાવી દો ને ઠાકોરજી બ્રાઇબ નહીં સ્વીકારે તમારી નહીં સ્વીકારે અને શું ઠાકોરજી એટલા બધા સ્વાર્થી છે યુ થિંક સો કે પૈસા અને ભોજનના તમારા માટે ભૂખ્યા છે પ્રભુ ભોજન અને પૈસાના ભૂખ્યા નથી પ્રભુ ભાવના ભૂખ્યા છે અને ભાવ બી કયો ભક્તિયુક્ત ભાવ ભક્તિ કઈ

તમે બહુ સ્માર્ટ થઈ ગયા છો તમે ઓવર સ્માર્ટ થઈ ગયા છો ઘણા બધા પણ ડોન્ટ નોટ નોટ ધ ધ સેવા સમર્પણ ભક્તિ ભ્રષ્ટાચાર અ કરપ્શન કરપ્શન ઇન યોર માઇન્ડ અને એટલા માટે પ્રભુને જયારે તમારી પાસે લેવું હશે ને તો તમને પૂછવા નહીં બેસે અને પ્રભુ જયારે તમારી પાસે કંઈક માગી લે લઈ લે ને એને સૌથી મોટી કૃપા માનજો આ કૃપા માર્ગમાં પ્રભુ તો તમારી પાસે આપણા સંપ્રદાયમાં માગી માગીને લે છે કે સ્મિતા મને આપ સ્મિતા મને આપ જેમ હું તમારા પાસે બધું છું છું ને ને હું તમને કહું કે સુવાસિત સુગંધી જે પ્રભુ માટે આપણે પ્રકટ કરી છે અત્તરો જેટલું બને એનું પ્રચાર પ્રસાર ગુલાબ જલ સુગંધી ધૂપ આ જેટલું બને એટલું પ્રચાર પ્રસાર વૈષ્ણવમાં સેવા કરો આવી એક સેવા જ છે કે શુદ્ધ વસ્તુ વિશુદ્ધ ભાવથી જો એનો પ્રચાર પ્રસાર થાય એ પ્રભુ સુધી પહોંચવાની છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી પણ એના માધ્યમ જો જો આપણે બની જઈએ વાત જ શું કરવી શ્રી રામ લખેલા પોતાના હૃદય પર પથ્થર જો ન નાખી હોત તો એ તરી ના હોત અને જો એ રામ નામથી તરી જતી હોય તો સેતુબંધ પણ બંધાય છે અને લંકામાંથી સીતા પણ લવાય છે યાદ રાખજો એટલે એમાં કોઈ નિરાશ થવાની જરૂર નથી માટે આપના વૈષ્ણવ એક થોડા સમય માટેની પૂર્ણાહુતી કરીશું એનું સમાપન કરીશું કિ વૈષ્ણવકોન હજી આગળ આપણે સમજવાની બહુ જરૂર છે એને આપણે કન્ટિન્યુ કરીશું આવતા સત્સંગમાં જ્યારે બી પ્રભુ કૃપા રાખશે જ્યારે બી અનુકૂળતા હશે ત્યારે અને ફરી પુનઃ પુનઃ આ રથયાત્રાના મંગળ દિવસે આપ સૌના ભક્તિયુક્ત ભક્તિયુક્ત મનોરથ જે છે મનરૂપી રથ જે છે એ સદૈવ પ્રભુના ચરણ શરણમાં પ્રયાણ કરે પ્રભુને આનંદ કરાવે અને તમે પણ પરમાનંદની અનુભૂતિ કરો પ્રાપ્તિ કરો એવી ભાવના સાથે આપ સૌ શ્રીનાથજી વચનામૃત પરિવાર હું કદાચ એને વૈષ્ણવ પરિવાર કહું તો એ વાંધો નહીં એવું એક દિવ્ય વૈષ્ણવ પરિવાર આપ સૌને ફરી મારા વડોદરાથી

એમાં મારી પૂર્વની જે કથાઓ થઈ છે સૌથી પહેલા કથા જે મેં કરી હતી પ્રભુએ કરાવડાવી છે એ અત્યારે હાલમાં મૂકી છે સ્લોલી એના એપિસોડ બી આવશે પછી આગળ કન્ટિન્યુ થશે તો આપ સૌ એનો આનંદ લેજો લાભ લેજો અને ફરી આપ સૌ વૈષ્ણવને સુવાસિત કે જે પ્રભુના અંગને અને વસ્ત્રને સ્પર્શે એવું સુગંધી શુદ્ધ સુગંધી એને પણ વસાવવાનો પ્રયત્ન પ્રચાર પ્રસાર કરજો સ્મિતાબેન સાથે કનેક્ટ થઈ શકો છો એક અમારા આ સ્મિતાબેન છે એક હેરિસબર્ગમાં જ્યોતિબેન છે અને એક બીજા વોશિંગ્ટનમાં સ્મિતાબેન કોઠારી છે એ બધાનો સંપર્ક આપણા સ્મિતાબેન પાસે છે એટલે શી વિલ કનેક્ટ યુ ઇફ યુ વોન્ટ એમને કનેક્ટ કરજો અને એને વસાવજો વધાવજો આ સાથે હું આપ સૌને એક સરપ્રાઈઝ જે મેં વચન આપ્યું હતું કે આપવાની प्रयत्न करूँ आई एम नॉट श्योर अबाउट इट पर हूँ प्रयत्न करूचु इफ आई कैन मेक इट तो जस्ट गीव मी टू मिनिट्स एंड आई व्राई टू गीव अरप्राइज टू आई एम नॉट एबल टू एक्सेस तो पी वील कंटीन्यू विथ द वाइंडअप सेरेमनी सो जस्ट गीव मी अट ओके स्मिताबेन हूँ आ एक्सेस करू चु त्यां तेरु कैरी फॉरवर्ड करी शक्सो फॉर अ वाइल आई कैंट हियर यू हेलो जे जे आप, हाँ सुनते हैं आपनो आ फेसबुक ने ये ये तो रख मुकुन रिकॉर्डिंग लेके बंद कर आ uh, ना राखी बुको कारण के एक एक कद मिनट मन लाख से आई जस्ट आई एम ट्राइंग टू एक्सेस अबे मने आने मिनिमाइज करता नहीं आवी रहूँ तेरे How to minimize this? I want to exit full screen, okay. Fine. I yeah. have exited full screen. I got it. Okay, fine. Minimize karucho and I'm trying to do what I want to do actually. Tame hmm. Tamaru, continue sudhi till I access what I want. Okay. Smita ben. Oh, તમે તમારું વાર્તાલાપ કન્ટિન્યુ રાખો ટીલાય ગેટ બેક ઓનલાઈન છું પણ યુ કેન કન્ટિન્યુ વિથ યોર થિંગ્સ ઓકે મે તવે મને વિડિયો નસી દેખાતો કોઈ બી કેમ્યુ ખબર નહી કસમે દેખાતો તમે જને બહાર નીકળીને ફરીકા ચાલુ કરો હવે આ ઓકે બહાર નીકળી જામ પછી આવું એટલે ચાલુ થશે ઓકે આપનો અમને તમારો મને દેખાય છે જ્યોતિબેન તમે બોલી શકો છો મેં તમને કોર્સ કર્યા ઓપન કરીને કઈ વાત કરી હવે ખોલી અચ્છા ના જેજશ્રી એ કહ્યું એ પ્રમાણે કે તમે ખરેખર આપણે બરોડા મળ્યા બહુ થોડો સમય હતો તમારે પણ બહુ દોઢ ભાગ હતી પણ પ્રભુ તમારી પાસે જે કાર્ય કરાવી રહ્યા છે એ ખરેખર બહુ જ પ્રશંસનીય એટલા માટે છે કે આ બધાનું કોઓર્ડિનેશન કરવું વગેરે અને પ્રભુ ની ખરેખર અંધર કૃપા જ્યારે જીવ પર હોય ત્યારે જીવ આ કાર્ય કરી શકે છે એટલે તમને તમારા વખાણ નથી પણ તમને એના માટે જે કાર્ય તમે કરી રહ્યા છો તમારા હૃદયમાં જે પ્રભુ બિરાજે છે એ તમારી પાસે તમને પ્રેરણા કરી અને આવા આટલા બધા વૈષ્ણવોને ઇન્ટરનેશનલી સાથે ભેગા કરવા એ ખરેખર એક બહુ જ ઉમદા અને ઠાકોરજીની અનહદ કૃપા છે આપના ઉપર કે આપ આવું સુંદર આપની પાસે ઠાકોરજી આવું કાર્ય કરાવી રહ્યા છે એટલે તમને ખૂબ 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 તો આશીર્વાદ આપ્યા છે પણ તમને ધન્યવાદ અને મારા ભગવા સ્મરણ છે કે બસ પ્રભુ તમારી પાસે આવીને આવી વૈષ્ણવોને માટે વૈષ્ણવ સૃષ્ટિ માટે અને વલ્લભ દ્વારા જે વૈષ્ણવોને વચનામૃત સાંભળવાનો એક અલભ્ય લાભ મળે છે ઘરે બેઠા બેઠા જે અત્યારે બરોડામાં છે આપણે અહીંયા છે હું હેરિસબર્ગ છું તમે કેલિફોર્નિયામાં છો પણ લોટ ઓફ ઓલ ઓવર મુંબઈ અને બધા ઘણા બધી આમાં જોડાય છે એ ખરેખર રેડી છોડી ઓકે આઈ એમ ટ્રાઈંગ ટુ સિંગ સમથિંગ ફોર યુ ઓલ અને મને ખબર નથી કે હાઉ સક્સેસફુલ

जोग ध्यान में चित हिलागे, मन की पीर ही पल पल जागे जोग ध्यान में चित्त हिलागे। मन की पीर ही पल पल जागे रैन जगे अवीर नै भरे बाट निहारे घनश्याम ભરે બાકે બિહારી કૃષ્ણ કનાઈ सखे सुध बुध बाके बिहारी कृष्ण कन्हाई काहे सखे सुध बुध विसराई कब आओगे मेरे धाम नैनानीर भरे बाट निहारे घन श्या भरे आपने सब प्रभु ने एकज विनंती करिए आ कराल कली काल मा पतित पावन मोहे शरण मिली जो नाथ सखा हरि दर्शन दी जो पतित पावन मोहे शरण जो नाथ सखा हरि जो लगन लगी हिर नै भरे

बाट निहारे घन नैनानीर भरे नैनानीर भरे नैनानीर भरे

બધા એક એક સાંભળું બોલજો જેથી એક એક કરીને બોલજો પ્લીઝરત પ્રણામી છે આપણા ચરણમાં ખોટી ખોટી પ્રણામ ખૂબ ખૂબ પ્રણામ